નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના કાકરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય ગણિતમાં ચિત્ર 4 જોવાનું છે, સાદા સમીકરણ. હવે તમે ધોરણ 6 માં સમીકરણ બનાવતા અને એનો ઉકેલ મેળવતા શીખી ગયા છો, એટલે હવે આ ચેપ્ટર જે છે આપણા માટે નવું નથી. તમે ધોરણ 5 થી ધોરણ 6 માં ચલ સંખ્યાઓ વિશે, અજ્ઞા સંખ્યાઓ વિશે જોતા આવો છો. ફરીથી આપણે પણ જોઈ લઈએ અહીંયા કે અચલ સંખ્યા, અહીંયા અચલ સંખ્યા અને ચલ સંખ્યા, આપણે જે અહીંયા એ ગણિતનો જે બીજગણિતનો ભાગ છે એમાં આપણે બે પ્રકારની સંખ્યાઓ જોવા મળે છે. પહેલું છે અચલ સંખ્યા અને ચલ સંખ્યા. કે અચળ સંખ્યાઓ એટલે કઈ સંખ્યા? જ્ઞાત, જ્ઞાત સંખ્યા. જ્ઞાત એટલે કે જાણીતી, કે જે સંખ્યાઓ વિશે આપણે ચોક્કસ જવાબ દઈ શકીએ છીએ એ એવી જાણીતી સંખ્યાને શું કહેવાય છે? અચળ સંખ્યા કહેવાય છે. અહીંયા એમાં એક્ઝામ્પલ તરીકે 1, 2, 3, 4, 5 પછી અસંખ્યો, આપણી જે સાદી ગણિતની સંખ્યાઓ છે 1, 2, 3, 4, 5, 6, 120, 1 લાખ, 5 લાખ, 5 લાખ 20 હજાર, આપણી સંખ્યાઓ કેવી કહેવાય છે? અચળ સંખ્યાઓ કહેવાય છે. અચળ સંખ્યા એટલે શું? ચલ, ચલ એટલે ફેરફાર થવો, અને અ એટલે નહીં. એવી સંખ્યાઓ કે જેની કિંમતમાં ક્યારેય ફેરફાર થતો નથી, જે સંખ્યાઓ એમની સ્થિર રહે છે એને શું કહેવાય છે? અચળ સંખ્યા કહેવાય છે. ત્યારબાદ છે ચળ સંખ્યા, કે જેનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે સમીકરણ બનાવવા માટે. તો ચળ સંખ્યા કોને કહેવાય? તો કે એબીસીડી થી લઈને આપણી એબીસીડી ના જે ગુણક સળો છે એમાં એ થી ઝેડ સુધીની જે સંખ્યાઓ છે એને કઈ સંખ્યા કહેવાય છે? ચળ સંખ્યાઓ કહેવાય છે. અર્થાત એને અજ્ઞાત, કે જે સંખ્યાઓ વિશે આપણે જાણતા નથી, જે સંખ્યાઓ વિશે આપણે એની ચોક્કસ કિંમત કહી શકતા નથી, એ સંખ્યાઓની કઈ સંખ્યા કહેવાય છે? ચળ સંખ્યા. ચળ, ચળનો મતલબ શું? કે જેની કિંમતોમાં દરેક વખતે ફેરફાર થતો હોય છે. ધારો કે આપણે કોઈ એક દાખલામાં આપણે x ની કિંમત 2 લીધી, x બરાબર 2 લેવાના છે, જ્યાં x દેખાય ત્યાં શું લેવાના છે? 2. તો કોઈ બીજો દાખલો આવ્યો હોય તો ત્યાં આપણને x ની કિંમત 4 પણ મળે છે, કોઈ બીજો દાખલો હોય તો આપણને x ની કિંમત 5 પણ મળે છે. એટલે આપણે અહીંયા જે આપણા એબીસીડી ના જે મૂળાક્ષરો છે જેને આપણે ચલ સંખ્યા કહીએ છીએ એની કિંમતો જે છે દરેક જગ્યાએ પડતી હોય છે. x બરાબર 2 એટલે એનો મતલબ એવો નથી કે કોઈ પણ રકમમાં કોઈ પણ દાખલામાં x બરાબર 2 લેવાના એવું નથી. x ની કિંમત, ચલ ની કિંમત દરેક જગ્યાએ જુદી જુદી રહેતી હોય છે. તો હવે છે સમીકરણની રચના. આપણે જે સમીકરણ, આપણે જે કોઈ પણ વિધાન ઉપરથી આપણે ચલનો ઉપયોગ કરીને સંખ્યા બનાવીએ છીએ એને શું કહેવામાં આવે છે? સમીકરણ કહેવામાં આવે છે. હવે આ સમીકરણની રચના કઈ રીતે થાય છે, સમીકરણ કઈ રીતે બનાવવામાં આવે છે એ આપણે જોવાનું છે. તો એના માટે એક્ઝામ્પલ છે કે અમીનાએ સારાને સંખ્યા ધારવાનું કહ્યું. જે અમીના છે એ સારાને કહે છે કે તું કોઈ પણ સંખ્યા ધાર, કે જે સંખ્યા અમીના જાણતી નથી અને પછી સંખ્યા અમીનાને કહેવાની નથી. બરાબર, સારા જે છે એ કોઈ એક સંખ્યા ધારે છે અને એ સંખ્યા જે છે અમીનાને કહેવાની નથી. તો હવે સારા જે સંખ્યા ધારે છે તો એ સંખ્યા, સંખ્યા એટલે કેવી? તો કે અચળ સંખ્યા હશે, એટલે કે 1 થી લઈને આપણી જે અસંખ્ય સંખ્યાઓ છે એમાંની કોઈ પણ હશે. બરાબર, તો આ અજ્ઞાત સંખ્યાને x કહીએ, પણ આ જે સંખ્યા છે એ અમીના જાણતી નથી. તો અમીના માટે સારાએ ધારે એ સંખ્યા અજ્ઞાત સંખ્યા કહેવાશે. એ માત્ર એ સંખ્યા સારા જ જાણે છે, પણ અમીના એ સંખ્યાને જાણતી નથી. તો અમીના જે સંખ્યાને જાણતી નથી એ સંખ્યાને આપણે શું કહેવાનું છે? x. x એટલે અજ્ઞાત સંખ્યા. કે જ્યારે આપણે કોઈ પણ સંખ્યા વિશે ચોક્કસ જવાબ દઈ શકતા નથી ત્યારે આપણે તેની જગ્યાએ કોઈ પણ a to z માંથી કોઈ પણ ચલ આપણે ધારવું પડે છે અને ત્યારબાદ એની મદદથી સમીકરણ બને છે. અહીંયા જે સારા સંખ્યા ધારેલી છે એ અહીંયા અમીના જાણતી નથી, એ સંખ્યા આપણે પણ જાણતા નથી. તો આપણે એ સંખ્યાને શું કહીશું? કે ધારો કે સારાએ ધારેલી સંખ્યા x છે, x ની જગ્યાએ આપણે બીજા a to z માંથી કોઈ પણ મૂળાક્ષરોનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે સારાએ ધારેલ સંખ્યાને 4 વડે ગુણે છે. હવે અહીંયા જે અમીના છે એ શું કહે છે? કે સારા તે જે સંખ્યા ધારેલી છે એને તું 4 વડે ગુણ. તો અત્યારે સારાએ જે સંખ્યા ધારેલી છે આપણને ખબર નથી, તો આપણા માટે સંખ્યા કઈ છે? x છે. આપણે અત્યારે x એ સંખ્યા છે એવું માનીને ચાલવાનું છે. તો
x ને 4 વડે ગુણતા x * 4 તો જો ગુણ્યા x * 4 કરતા શું મળે છે 4x કે જ્યારે કોઈ પણ અચળ સંખ્યા અને કોઈ પણ ચલ સંખ્યાનો જ્યારે ગુણાકાર થાય ત્યારે બે સંખ્યાઓ વચ્ચેની જે ગુણાકારની નિશાની છે એ દૂર થઈ જાય છે અને હંમેશા જે અચળ સંખ્યા છે એ ચલની આગળ આવી જાય છે ત્યારે આમ નથી લખવાનું x 4 હંમેશા આમ જ લખાય છે 4x અથવા તો કોઈ બીજી સંખ્યા લે ભૂલે કે x / 10 કરતા તો 10x x / 20 કરતા તો 20x આ બાબત હંમેશા ખાસ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ અચળ સંખ્યા અને ચલ સંખ્યા સાથે જ્યારે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે જે અચળ સંખ્યા છે ચલની આગળ આવી જાય છે તો 4 વડે ગુણતા આપણને શું પરિણામ મળે છે તો 4x ત્યારબાદ 4x મળે છે હવે મળેલા પરિણામમાં 5 ઉમેરતા હવે આપણને જે પરિણામ મળેલું છે એમાં શું ઉમેરવાનું છે 5 તો 5 ને પ્લસ કરતા આપણને શું મળે છે 4x + 5 મળે છે તો અહીંયા શું થાય છે 4x + 5 પણ આ સમીકરણ નથી આને શું કહેવાય છે હજી માત્ર અભિવ્યક્તિ કરી શકાય છે પણ સમીકરણ ક્યારે બને છે તો કે જ્યારે આપણને આ સમીકરણનો જવાબ મળે છે જ્યારે સમીકરણમાં હંમેશા ડાબી અને જમણી બાજુ બંને કમ્પ્લીટ હોવી જરૂરી છે વચ્ચે ત્યાં સમીકરણ મતલબ શું કે સમાનતા એટલે કે એ બરાબરની નિશાનીથી ડાબી બાજુ અને જમણી બાજુ બેની કિંમત કેવી હોવી જોઈએ સરખી હોવી જોઈએ તો હજી આ સમીકરણ નથી હવે આપણને આ સમીકરણનો જવાબ મળે ત્યારે આ જે અભિવ્યક્તિ છે એ સમીકરણ બને છે તો ધારો કે અહીંયા x છે બરાબર અહીંયા સારાએ ધારેલ સંખ્યા x છે પણ x ની કિંમત કઈ છે x ની જગ્યાએ સારાએ કઈ સંખ્યા ધારેલી છે એ આપણે જાણતા નથી હવે ધારો કે x બરાબર સારાએ એક ધારેલા હોય તો આપણને આ અભિવ્યક્તિનો જવાબ શું મળે કે જ્યાં x છે ત્યાં એક મૂકી દઈએ 4 / 1 + 5 4 એકા 4 + 5 4 ને 5 9 તો આપણને આ સમીકરણનો જવાબ શું મળશે 9 મળશે તો હવે આ સમીકરણ બને છે પણ અહીંયા આપણને x ની કિંમત ચોક્કસ ખબર નથી કે સારાએ ધારેલી સંખ્યા કઈ છે એ આપણે ચોક્કસ રીતે કહી શકતા નથી એવું પણ બને કે અહીંયા સારાએ x ની જગ્યાએ 1 ની બદલે બીજી કોઈ સંખ્યામાં ધારેલી હોય બરાબર તો જ્યારે x ની કિંમત ફરે છે ત્યારે આપણને સમીકરણનો જવાબ પણ બદલે છે હવે ધારો કે આપણે x બરાબર લઈએ 5 તો x ની જગ્યાએ 5 મૂકીએ 4 5 20 20 માં 5 નાખીએ તો 25 તો જો અહીંયા x ની કિંમત ફરતા સમીકરણના જવાબમાં પણ ફેરફાર થઈ જાય છે કે x ની કિંમત 1 મૂકીએ તો 9 મળે છે x ની કિંમત 5 મૂકીએ તો આપણને સમીકરણનો જવાબ મળે છે 25 તો જ્યારે સમીકરણમાં એ બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ બે જ્યારે કમ્પ્લીટ થાય છે ત્યારે સમીકરણ બને છે બરાબર તો અહીંયા આપણે સમીકરણની રચના જોઈ છે હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ